મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના કોટ વિસ્તારના કોંગ્રેસના 3 ધારાસભ્યો સાથે બેઠક યોજી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કોટ વિસ્તારમાં વધતા કોરોનાના કેસ પર કેવી રીતે કાબુ મેળવી શકાય તેની ચર્ચા થઈ. કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા સાથે આ બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોના સામેની લડાઈ મામલે સરકારની પ્રશંસા કરી. આ સાથોસાથ અમદાવાદમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવે તેવી પણ માંગ કરી છે. અમે ત્રણે ધારાસભ્ય મિત્રોએ એ સજેશન કર્યું હતું કે હજી પણ અમદાવાદ શહેરની અંદર વધુ પ્રમાણની અંદર કોરોનાના કેસો હોય તો એના માટેના ટેસ્ટિંગ સૌથી વધારે થવા જોઈએ, જેથી કરીને હજી પણ કોઈ કેસો છુપાયેલા હોય તો કેસો બહાર આવી શકે. જે વિસ્તારમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે હોય એ વિસ્તારમાં જ તેમને ક્વોરન્ટાઇન તરીકે રાખવામાં આવે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસોને નાથવા માટે સરકારને તમામ પ્રકારનો સહાય કરશે તેમ ખાસ શૈલેષ પરમારે જણાવ્યું છે. આ સાથે જો વાત કરવામાં આવે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિની, તો કોરોના વાયરસની મહામારીનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે સાવચેતીના ભાગરૂપે સમગ્ર દેશને 3 મે સુધી ફરી એક વખત લોકડાઉન કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ત્યારે આ કપરા સમયમાં પોરબંદર જિલ્લાના બોક્સર ગામના 30થી વધુ ખેડૂતોએ મળીને તેઓને કિસાન સન્માન નિધિ અંતર્ગત મળેલા 2000 રૂપિયાને પરત કરવાનો નિર્ણય જિલ્લા કલેક્ટરને રૂપિયા 51,500નો ચેક પીએમ રાહત ફંડમાં અર્પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા થોડા વર્ષોથી કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતોની સ્થિતિ સારી નથી રહી, તેમ છતાં દેશ પર આવી પડેલ આ મુશ્કેલીમાં ખેડૂતો આગળ આવ્યા છે અને તેમનાથી બનતી તમામ મદદ કરી રહ્યા છે. અમે લોકો ખેડૂતોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે અમને પીએમ સન્માન નિધિમાં જે 2000 રૂપિયા અમારા જે જમા થયા તે અમે અમારા ગામમાંથી ભેગા કરીને આજે કલેક્ટર સાહેબને 51,500 રૂપિયાનો ચેક આપેલ છે. અને આ અમારું ગામ હાવ નાનું છે, 80 ઘરની જ ખાલી વસ્તી છે, છતાંય જે બધા ખેડૂત લોકોએ 2000 રૂપિયા આપી અને અમે આ પ્રધાનમંત્રી રાહત કોષમાં 51,500 રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે કલેક્ટરશ્રીને.